હેડિક સુરતના રિંડોલી વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંકવાદીઓ સામે જોકે ઘાતક હથિયારો સાથે એક વ્યક્તિ પર હુમલો કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે શહેરમાં અસામાજિક તત્વોના આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અસામાજિક તત્વો પોતાના વિસ્તારમાં લોકો પર ધાક જમાવવા માટે તેમને માર મારતા હોય છે. તેમના પર ઘાતક હથિયારો વડે હુમલો કરતા હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ નામની માત્ર કાર્યવાહી કરતી હોય છે, જેને લઈને આવા તત્વો બેફામ બન્યા છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી એક વખત તમામ રીતે નાટક સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવક એક વ્યક્તિ પર ઘાતક હથિયારો વડે હુમલો કરતો હોવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે ચકચાર મચી ગઈ છે. જોકે આ વિડીયો પોલીસ વચ્ચે પણ તારી સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. જોકે આ વ્યક્તિ કયા કારણોસર એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરતો હોય છે, ઘાતક હથિયારો સાથે તેને મારવાનો પ્રયાસ કરતો હોય છે, પણ અહીંયા જ વ્યક્તિને બચાવવાની જગ્યા પર દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો વાયરલ થતાં જોતાની સાથે અસામાજિક તત્વોની કેટલી હદે સુરતમાં દાદાગીરી છે તે સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે સુરત પોલીસ હવે આ અસામાજિક તત્વો વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરે છે, તથા કડક કાર્યવાહી કરવામાં આવે તો આ વિસ્તારોમાં જ આ પ્રકારની ઘટનાઓ સતત અઠવાડિયામાં બે વખત બનતી હોય છે. ત્યારે આ ઘટનાને લઈને લોકોમાં રોષ સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9 ઇન્ડિયા.